શિક્ષક તરીકેનું જે જીવન સફર છે આપનું, એને કઈ રીતે જોવો છો? એકલા રહેવાનું, રસોઈ આજે કરવાની, ત્યાં કઈ વ્યવસ્થા હોય નહીં, મને આવડે નહીં. જાય છે બધા, ક્યાં જાય છે? ભણવા જાય છે, બસ દેટ્સ ઇટ. શું ભણે છે, કેવી રીતે ભણે છે, એવી તો પરિવારમાં પૂછપરછ નહોતી થતી. તમારા બા બાપુજીને ખબર કોઈ, એને તો કંઈ એવું હતું જ નહીં અમારા પરિવારમાં. એ તો કે જાય છે, ભણવું છે તો ભલે જાતો એમ. આપણો જે પ્રવાહ હતો 11-4 હતો, પછી ફરી ગયું આપણે 10-2 અને 3. એ 10મું, પછી હાયર સેકન્ડરી, પછી બોલે એ ત્યારે નહોતું. પછી નોકરીને બદલે વ્યવસાય કરવા માટેનો પ્રયાસ કરેલો. મેં મહેનત તો ઘણી કરી હતી, પણ એ પછી એને અમે આમ એક્ઝેક્ટ પાછું સેટ કરી અને ચાલુ નહોતા કરી શકે. આપણે બધા અત્યારે રાજનેતા તરીકે ઓળખીએ છીએ, પણ જીવનની શરૂઆત અને જીવનનું જે સફર છે તે એક શિક્ષક તરીકે કર્યું. અને જ્યારે શિક્ષક ઉપર બોલવાની વાત થતી હોય ત્યારે પુરુષોત્તમ ભાઈને કોઈ રોકી ના શકે. આપણે વાત કરીએ છીએ પુરુષોત્તમ રૂપાલાની, અને રૂપાલાજીને રોકવા અને એ પણ શિક્ષક તરીકે રોકવા એ અશક્ય છે, કારણ કે મેં તો એક શિક્ષક તરીકે તેમને સાંભળ્યા. સર, શિક્ષક તરીકેનું જે જીવન સફર છે આપનું, એને કઈ રીતે જોવો છો? કારણ કે શરૂઆત જ તમારી એનાથી થઈ. તમે બીએડ કર્યું, બીએડ કરવાની અને શિક્ષક થવાની કેમ ઈચ્છા થઈ હતી આપને? એકદમ સાચી વાત કહું તો, મારો જે પરિવાર હતો અને મારું જે પારિવારિક માહોલ હતો, એમાં ગાઈડન્સને કોઈ જોગવાઈ હતી નહીં, કોઈ માર્ગદર્શક હતું નહીં. મારીથી આગળ મારા પરિવારમાં કોઈ ભણેલા નહોતા. અમારા ગામના 2-3 લોકો ભણેલા હતા આગળ, એટલે એ બી ક્યારેક ક્યારેક મળે તો એમની સાથે કંઈ વાતચીત કરતા હતા એટલું. એ સિવાય કોઈ હતું નહીં. એટલે એકચ્યુઅલી તો સાયન્સ સ્ટ્રીમ મેં લીધેલી, એટલે મેડિકલ એન્જિનિયરિંગ એવું બધું કંઈક કરશું એવી આમ બધી વાતો થતી હોય આપણી આસપાસ. એટલે એમ કે આયરમેસ રાખવું પડે. ત્યારે 10મા ધોરણમાંથી આયરમેસ હતું, પ્રવાહ 10મા ધોરણથી નક્કી થતો. 11મું મેટ્રિક હતું, પણ 10મામાં આયરમેસ રાખે તો જ એ મેટ્રિક આયરમેસ સાથે પાસ થાય, તો જ એ સાયન્સ સ્ટ્રીમમાં દાખલ થઈ શકતા. આ બધી અત્યારે હું જેટલી સહજતાથી વાત કરું છું એટલી ત્યારે સમજણ નહોતી. પણ એ ઈશ્વરિયા જેવા ગામની અંદર આમ તમે સાયન્સ લીધું હતું તો લોકોને કંઈક અલગ લાગતું હતું કે? ના ના, લોકોમાં તો એ વખતે એવું કશું હતું જ નહીં. બધાને બધા સરખી રીતે જ જોતા હતા કે આ તો જાય છે, બધાએ ક્યાં જાય છે, ભણવા જાય છે, બસ દેટ્સ ઇટ. શું ભણે છે, કેવી રીતે ભણે છે, એવી તો પરિવારમાં પૂછપરછ નહોતી થતી. અચ્છા, તમારા બા બાપુજીને ખબર કોઈ, એને તો કંઈ એવું હતું જ નહીં અમારા પરિવારમાં. એ તો કે જાય છે, ભણવું છે તો ભલે જાતો એમ, આપણને મંજૂરી આપતા હતા એમ જવાની. એટલે ભણો, હા ભણવું હોય ભણો, પણ પાસ નહોતા કાઢવી દેતા બસનો. 2 રૂપિયા ને 15 પૈસામાં અમારે ગામથી અમરેલીનો પાસ મળતો. કુદરતી રીતે મારું ગામ મેઇન રોડ ઉપર છે, એટલે બસો શરૂ થઈ ત્યારથી ત્યાં જ શરૂ છે જ, કારણ કે અમદાવાદ અમરેલી, અમરેલી ભાવનગર, એ રોડ ઉપર અમરેલીથી પહેલું જ ગામ છે મારું. મને યાદ છે ટિકિટ 15 પૈસા હતી, અડધી ટિકિટ, આખી ટિકિટ 25 પૈસા. આપણે કયા સાલની વાત કરીએ છીએ? હું 6ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે, એટલે સમજો ને હશે અંદાજે 54 ને 6 ને 6 12 54 ને 10 64 66 67. અચ્છા, 64 67 અંદાજે. 72માં હું SSC થયો, 72માં, એટલે એની પહેલાં 4 વર્ષ, 68 એટલે 66 જ છે એક્ઝેક્ટ, એ સમયની વાત છે. એટલે એ પ્રકારનું, એટલે મારા માટે જ નહીં, બધાને માટે કોમન હતું એમ. એટલે બધા છોકરા જાય હાલીને, તો કે તું હાલીને જાય એમ. હા, હાલીને ચાલવું પડે 5 કિલોમીટર. એટલે મને તો યાદ છે કે હું ગ્રેજ્યુએટ માં તો BSCના લાસ્ટ યરમાં, ત્યારે પણ હાલીને જવાનું થતું. મને SSCમાં
સાયકલ વાપરવાની છૂટ મળે છે. ઘરમાં એક જૂની સાયકલ હતી તો એ મને હું 11મા ધોરણમાં આવ્યો ત્યારે વાપરવા દેવાની છૂટ આપી હતી કે હવે તારે સ્કૂલે જવું હોય ને સાયકલ લઈ જવી લઈ જવાની, પણ ગામમાં નહીં જવાની શરતે, અમરેલીમાં ક્યાંય નહીં જવાનું. સાયકલથી એક્સિડન્ટ થાય એટલે સ્કૂલેથી સીધું ઘરે વી આવવાનું હોય એ કડક. પછી કોઈક મને કે અમને કહેશે કે આમ ફલાણી જગ્યાએ હતો ગામમાં અમરેલીમાં તો બંધ થઈ જશે એવી શરતો સાથે 11મા ધોરણમાં મને સાયકલ મળી હતી. પછી થોડાક સાયકલોમાં અપડાઉન કરતો હતો, પણ ન હોય ક્યાંક સાયકલ કે બગડી પંચર પડ્યું કે આવું તેવું તો પાછું હાલીને જ જતા. ને મને પાક્કું યાદ જ છે કે અમરેલી હું બીએસસી કરતો હતો ત્યારે પણ ઘણી વખત હાલીને અમરેલીથી જતો આવતો હતો, પણ એ બધું બોજારૂપ નહોતું. એ મહત્વની વાત છે કે ત્યારે અમને એવું નહોતું કે આમ કેમ આપણે હાલીને જઈએ છીએ. એની કોઈ નાનપ નહોતી, એનીથી કોઈ હિણપત વૃત્તિ નહોતી, એની મોજ હતી. વહેલા 5-5 વાગ્યામાં ઉઠીને બધી ટોળકી ભેગી થાય, શનિવાર હોય, સવારની સ્કૂલ હોય તો 5 વાગ્યામાં ઉપડ્યા હોય હાલતા હાલતા, અને 6 વાગે જતા અમરેલીમાં આવી ગયા હોય. હજી તો ત્યાં કોઈ ઉઠ્યું ન હોય, એ તો ભારે મસ્તીથી બધું ચાલતું હતું એમ, બોજારૂપ નહોતું. એનો વિશેષ આનંદ હતો. અત્યારે તો એ બાળકોને એનું સ્મરણ પણ ના હોય કે એક પ્લાસ્ટિકની કોથળી રાખવાની, ચોમાસામાં ચોપડા ન પલળે એટલે વરસાદ આવે તો ચોપડા ન પલળે, અમે પલળીએ એનો વાંધો નહીં. હાઈસ્કૂલમાં તો મને એવું પણ સ્મરણ છે કે અમે બધા સોલ્જરી કરીએ 5-5 પૈસાની, અને એક જણને ટિકિટ લઈ દઈએ. નાનો નાનો જેવો હોય ને, થોડોક નબળા જેવો છોકરો, હાલવા પાલવા તો એ બસમાં જાય અને અમારા બધાને દફતર લેતો જાય, એટલે વજન ઉંચકવું ના પડે, વજન નું પલળે નહીં, એટલે પલળે નહીં. વરસાદની સીઝન હોય ને તો પછી ચોપડા ન હોય તો વરસાદમાં ઠેકડા મારવાની મજા આવે અને ચોપડા પલળે નહીં, એટલે એવું પણ મને એવી બધી ઘટનાઓ માનસપટ ઉપર છે. એટલે અનાયાસે સાયન્સમાં એ વખતે આજુબાજુના વાતાવરણમાંથી એમાં ગયો અને બીએસસી થયો. પછી મારા કો સ્ટુડન્ટો જે હતા એ લોકો ફોર્મ ભરી આવેલા, હું ફોર્મ ભરવાનો તો ગયો. અચ્છા, એ પોતે બધા ફોર્મ ભરવા માટે ગયા હતા તો મારું ભરતા આવ્યા બીએડ. અચ્છા, બીએડ એ લોકોએ ભર્યું એટલે? હા, એટલે હું પછી એ ભરી આવ્યા તો ચાલો ક્યાં ભણવા જાય, એમ સાથે અમે પછી બીએડ કર્યું. બીએડ મેં ખંભાત કર્યું. અચ્છા, ત્યારે અહીંયા સૌરાષ્ટ્રમાં 6-7 બીએડ કોલેજો હતી, ત્યાં એડમિશન નહોતું મળ્યું. મને યાદ છે અમે પ્રયાસ કર્યો હતો પણ અમને એડમિશન નહોતા મળ્યા. ખંભાત મળ્યું હતું એડમિશન, ત્યાં બીએડ કર્યું હતું. અમે અમરેલીના 15-20 લોકો હતા બીએડમાં એ વખતે. પણ એ વખતે આમ હોસ્ટેલમાં જવું એટલે પરિવારોએ કંઈ કીધું હતું તમારા બા બાપુજી? તો પહેલી વખત હતું, પણ પછી તો બીએસસી થઈ ગયેલો હતો એટલે વાંધો ના આવે. ત્યારે એ પ્રશ્ન મારે 5મા ધોરણમાં આવેલો, તમે જે પૂછો છો ને. હા, કારણ કે અમારા ગામમાં 4 જ ધોરણ હતા. અચ્છા, એટલે 4th ભણીને જ મારે તો બહાર જવાનું હતું, એટલે અમરેલી જ અમારે તો નજીક હતું એટલે બધા જતા હતા. પણ ત્યારે મારે બધાને એમ હતું કે આ નાનો છે, થોડોક પાતળો છે તો એને અપડાઉનમાં નામાં તેમાં મુશ્કેલી પડશે, એટલે મને બાજુમાં મતિરાળા ગામ છે ત્યાં 7 ધોરણ હતા એ વખતે, અને અમારા સંબંધી ત્યાં હતા તો મને એની ઘેરે મૂકી ગયા. અચ્છા, તમે 5મું ધોરણ કરવા માટે? એટલે જ્યારે મેં 5મું ધોરણ મતિરાળામાં 1 વર્ષ અભ્યાસ કર્યો હતો, પછી 6ઠામાંથી હું અમરેલી, પણ એ વખતે પછી તો ગ્રેજ્યુએટ થઈ ગયો હતો એટલે એવી કોઈ એમને નહોતી. એમને એ જરૂર હતું કે હું ક્યારેય બહાર નહોતો ગયો, અમરેલી જ ભણતો હતો એટલે રોજ ઘેરે જતા. પહેલો વહેલો હું એ બીએડ કરવા માટે ખંભાત, 1 વર્ષનો એ તો 8-9 મહિનાનો કોર્સ હોય છે, પણ એમાં અમારી ટોળકી હતી બધી, પછી હારે જ ત્યાંના કોલેજમાં હારે હતા એ જતા બધા, એટલે એ બી બધાને એમ હતું કે આ તો બધા સાથે સાથે જ છે એવું માહોલ તો હતું, કારણ કે એ બધા ઘરે આવતા જતા છોકરા બધા,
બધાને પરિચય હતો કે આ બધા છે જ સાથે. અને પછી તો ગ્રેજ્યુએટ થઈ ગયો હતો એટલે એવું કંઈક બધું બહુ નાનું નહોતો. પણ એ પછી મેં બીએસસીના બેઝ ઉપર મને આમ કોઈ પણ પ્રકારની પેલી નહોતી મળી. બીએસસી કરીને ટેલિફોનમાં એ વખતે જવાતું, મુખ્ય બીએસસીનો ક્રેઝ એ હતો, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ વિભાગ આખો એ બીએસસી જ લેતા. અને એવા બધા કોઈ ચાન્સ મળ્યા નહોતા. બેઝિકલી પછી મને બીએસસી એગ્રી થવાની પણ ઈચ્છા હતી, પણ એ ઓછા ટકાને કારણે એમાં પણ હું નહોતો જઈ. એટલે પછી આ લોકો બીએડમાં, મેં કહ્યું એમ, એ ફોર્મ ભરતા આવ્યા તો ત્યાં ગયો. પણ બીએડ કરીને આવ્યો ને ત્યારે એક બહુ મોટો અહીંયા આપણા ટર્ન આવેલો. તમને લોકોને જે જુદા જુદા એજ્યુકેશનમાં મોટા ફેરફારો આવ્યા હોય ને એવું એ વખતે આવેલું. એ વખતે 11મું ધોરણ બંધ થયું, 76 નહીં એટલે 72માં અમે છેલ્લા છીએ, 72 પછી 11માં ની એક્ઝામ નથી. પછી આપણે અહીંયા 10મું થઈ. અચ્છા, 10 ને 12 બોર્ડ આવી ગયું. હા, ત્યાર પહેલા હતું 11 ને 4. અચ્છા, આપણો જે પ્રવાહ હતો 11-4 નો હતો. પછી ફરી ગયું આપણે 10-2 અને 3. બરાબર, એ આવ્યું 10મું, પછી હાયર સેકન્ડરી, પછી કોલેજ. એ ત્યારે નહોતું. એટલે એ પહેલું વર્ષ આવવાને કારણે આખા રાજ્યમાં 11માંના વર્ગો બંધ થયા. અને એને પરણે આખા રાજ્યમાં સરપ્લસ શિક્ષકોનો મોટો પ્રશ્ન ઉભો. શિક્ષકો ખૂબ ફાજલ થયા, કારણ કે આખા રાજ્યની 11માંના વર્ગો ઘણા બધા હોય રાજ્યની દ્રષ્ટિએ. એટલે એને એક વર્ગ દીઠ 1.5 શિક્ષકનો રેશિયો છે, આજે પણ બનતા સુધી એ જ છે. તો એટલા બધા શિક્ષકો ફાજલ થવાને કારણે વળી પાછી અમારે માટે એમ્પ્લોયમેન્ટની સમસ્યા આવી. એટલે એ બધા ફાજલને પહેલાં લેવાના, એટલે અમને ફ્રેશને જોબ મેળવવા માટે મુશ્કેલી. અને અમે ઘણા ઇન્ટરવ્યુ ને એવું બધું આપતા હતા પણ જોબ નહોતી મળતી. એટલે ઓગસ્ટમાં મને મળી, મળી તો ગઈ એ જ વર્ષે, પણ 2-3 મહિના પણ મારા સ્વભાવમાં એ શિક્ષણ કાર્ય એ મને સૂટ નહોતું કર્યું. અને આમ મારો ચોઈસનો પણ એ વિષય નહોતો. પણ પછી ગયો. તમે કયો સબ્જેક્ટ ભણાવતા હતા? મેથેમેટિક્સ હતો. અચ્છા, મેથેમેટિક્સ. મેથ્સ સાથે બીએસસી હતો. એટલે મેથ સાયન્સ પછી હાઈ સ્કૂલમાં તો એક જ હોય સાયન્સ ટીચર, એટલે પછી મારે તો બીજા વિષયો લેવા પડતા. બરાબર. અમે બે જ શિક્ષક હતા, સ્કૂલે નવી. હા હા. મારે યોગ એવો થયો કે એ સ્કૂલે ગામવાળાએ નવી મંજૂર કરાવી. એટલે સ્કૂલનું ઓપનિંગ. અચ્છા. અને મારી કેરિયરનો પહેલો દિવસ, બે એક જ હતા. અરે વાહ. 15મી ઓગસ્ટ એ. પણ પહેલો દિવસ હતો ને અમે હાજર થયા, એક જ વર્ગ, નવું નવું ગામમાં હાઈસ્કૂલ, નવી, મકાન હતું નહીં, એટલે પ્રાથમિક શાળામાં 2 રૂમ ખાલી હતા, તમને આપ્યા હતા. એમાં અમે હાઈસ્કૂલ શરૂ કરેલી. ને અમે હાઈસ્કૂલને શીખતા હતા, નોકરી શીખતા હતા અને સ્કૂલ ચલાવતા હતા. અને એ વખતે મારા લાઈફમાં જેમ જુદા જુદા ફેરફારો આવે એમાંનો એક મોટો ફેરફાર એ તબક્કે આવ્યાનું મારા સ્મરણમાં છે. કારણ કે ગામ મજાણ્યું હતું અમારા જિલ્લાનું, પણ આ મજાણ્યું. બીજું મારા કોઈ રિલેટિવ્સ ત્યાં હતા. મારા ગામના બાવાજીની દીકરી એક ત્યાં સાસરે હતી અમારા ગામની, એટલે એ મને ભાઈ કહીને બોલાવતી ને ઘરે ચા પીવા લઈ જાય, એવું બધું કરતા. આપણા ગામની દીકરી હોય એટલે આપણને લાગણી હોય, છોકરા મામા મામા કરે. એ એક સિવાય ગામમાં મારે કોઈ પરિચય નહોતો. એટલે અને સ્કૂલ પહેલો એક જ વર્ગ,
એટલે હું બે પીરિયડ લઈ લઉં, પછી આખો દિવસ કઈ કામ નહીં. બરાબર. એટલે એક મોટો અવકાશ જેવું હોય, ફ્રી ના ફ્રી. ગામમાં કઈ બીજી એક્ટિવિટી હોય નહીં, કઈ કામ નો, એટલે સિંહમાં જાઓ, વાડીયુમાં જાઓ, એવું બધું કરવું. પણ એ બધું તો કેટલું ચાલે, એનાથી આપણા મનને કઈ પેલું ના થાય. એમાંથી કોઈ એક પળે હું વાંચન તરફ ગયો. એટ ધેટ જંકચર 78 ના કાળ, અને એમાંથી હું વાઇલ્ડ રીડર જેવો એ સમયગાળા દરમિયાન મેં પુષ્કળ વાંચ્યું, જે હાથમાં આવ્યું વાંચ્યું. ગોતું લઈ આવું, માંગી આવું. એક પત્રકાર હતા અમારે, ગોરધનભાઈ, બગસરામાં સારા લેખક પણ હતા અને ઉત્સાહી, એનો પરિચય કેલો. એટલે એમની પાસેથી લઈ આવું. પણ વાંચવામાં અનાયાસે હું ચડી ગયો આ કારણોસર. સમય અને પેલી ગ્રામ્ય સંસ્થા હતી એટલે કામ કંઈ હોય નહીં લાંબુ. એમાં એક વખત કેમ આવ્યું ને શું થયું ને એ બધું એક્ઝેક્ટ આમ નથી હું ફોલો કરી શકતો, પણ વેદ વાળો વિષય ક્યાંકથી મારા મગજમાં આવ્યો. એક્ઝેક્ટ આમ નથી કેમ આવ્યો છે, કોઈની સાથે વાતચીતમાં આવ્યો, કંઈ સાંભળવામાં આવ્યું ને આવ્યો, કોઈની યારે ચર્ચામાંથી આવ્યો હશે, પણ આવ્યો. ને ત્યારે મને એકદમ એવું સ્ટ્રાઇક થયું, એ બરાબર યાદ છે, આપણે તો વેદ જોયા નથી. વાંચવાના સમજવાના તો બહુ દૂરની વાત છે, પણ આપણે તો જોયા પણ નથી. તો મને પાક્કું સ્મરણ છે કે મને મનોમન ઘણો ક્ષોભ થયો. ઇન્ડિવિજ્યુઅલ તો ખોટું કહેવાય, આપણે જોયા ના હોય, સમજીએ, ના આવડે, ના વાંચીએ તો અલગ વાત છે. આપણને ના ગમે ના વાંચીએ એ અલગ વાત છે, પણ આપણો તો સંપર્ક જ નથી આવ્યા ને. વિષય એમ મારા મગજમાં આવ્યો હતો કે હું તો એક આખી સિસ્ટમમાંથી પસાર થયો. હું તો ગ્રેજ્યુએટ થયો, એટલે હું પ્રાઇમરી, માધ્યમિક અને યુનિવર્સિટી, અને બે યુનિવર્સિટીમાં થઈને બહાર થયો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી. એટલે આપણી મુખ્ય પ્રવાહની શિક્ષણની ધારા હતી એમાંથી મારે પસાર થવાનું થયું. તેમ છતાં મને આને દર્શન સુધા ના થાય, જેના આધાર ઉપર આ દેશ ચાલે છે, જેને આ દેશનું જે ગૌરવ છે, ભારતીય સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિનો પાયો છે, વિશ્વ પણ એને માને છે, એવી વાત છે. મતભેદો અલગ વાત છે, પણ વેદ બાબતે એ સૌથી પ્રાચીન ગ્રંથ છે એમ કહેવામાં કોઈ કંઈ કહી શકતું નથી. અને એને આપણને જોવાની પણ તક નથી મળતી, એમાંથી પસાર થવાની તો કોઈ વ્યવસ્થા જ નથી. અને પછી એ સંબંધી બધું સાહિત્ય વાંચનને કારણે મગજમાં આવ્યું કે આ તો કેવડું મોટું આપણી પેલું કહેવાય કે આપણે ગ્રેજ્યુએટ થઈ જઈએ પણ આપણી જે વસ્તુ છે એની સાથે તો આપણું અનુસંધાન જ નથી થતું. આપણે કોઈ પણ સ્ટ્રીમમાં જતા હોય છે, પણ આપણને આપણાપણા સાથે તો આપણો પરિચય તો થવો જોઈએ. પછી કોઈને માસ્ટરી કરવી હોય તો કરે, અભ્યાસ કરવો હોય તો કરે, ના કરવો હોય તો ના કરે, એની રુચિ ના હોય તો ના કરે. તમને વેદ શીખડાવવા જેવું કે શીખવા જેવું કમ્પલ્શન આપણે ના કરીએ, પણ તમે ભારતીય હો અને તમને મળે એની સાથે તમારું એ મને એ ઘટના મને મારા મગજમાં કેમ આવી એ ખબર નથી, પણ એને ભારે મોટી અસર. પછી વેદનું પછી એ જ બીજે જ દિવસે આવું, જે દિવસે મેં આખો દિવસ બેચેન જેવો રહ્યો, બીજે દિવસે હું વેદના દર્શન તો કરું જ કરું એમ કરીને નીકળ્યો. અને તપાસને અંતે અમરેલી જિલ્લા પુસ્તકાલયમાં છે એવા અવોર્ડ મળ્યા, એટલે અમરેલી ગયો. અમરેલી જે જિલ્લા પુસ્તકાલયનો સંપર્ક કર્યો અને એ લોકોએ મને દેખાડ્યા, દર્શન કરાવ્યા, એ મને પાકું યાદ છે. પછી તો એક પ્રકારની પેલી થઈ કે આનું કંઈક આપણે રસ્તો કાઢીએ, એટલે એવો વિચાર કર્યો કે આપણે સ્કૂલમાં જ વસાવીએ વેદ સાહિત્ય. અચ્છા. જે બે ચાર મહિનામાં એવો વિષય આકાર લીધો હોય છે તો મળે નહીં કે ને, પછી આ ગોરધનભાઈ ને એવા બધાને અખંડ આપણું સાહિત્ય ને અખંડ આનંદ ને
સસ્તું સાહિત્ય ગીતા પ્રેસ ને આ બધાના સંપર્કો અને ખોળ ખાંખા ખોળા અને અમારે ત્યાં અમરેલીમાં જે કંઈ પુસ્તકના વિક્રેતાઓ હતા એવા બધાને મળીને પ્રવીણ પુસ્તક ભંડારમાં પણ હું એ વખતે રાજકોટ ગયેલો પણ મહેનત કરીને એકત્રિત કર્યું અને ચાર વેદ છ શાસ્ત્ર 18 પુરાણ આ બધા જ ગીતાના ભાષ્યો વાંચ્યા નથી બધા ગીતાના લગભગ 50 જેટલા ભાષ્યો બ્રાહ્મણ આરણ્ય એની સૂચિ પછી તો એના અધિકારીઓ પાસે બેસી બેસીને અધિકૃત લોકો પાસેથી એની સૂચિ પણ બનાવેલી અને એ બધું વસાયું અને કબાટ સરસ મજાનો બનાવી અને એમાં બધાને પધરાવ્યા. હવે કરુણા એ છે એ ઘટનાની, મારી સ્કૂલમાં ઓડિટ આવ્યું રૂટિનમાં, જે વાર્ષિક એકાદ વખત આવતું છે એમાં આવ્યું તો હું તો મગજમાં એવું વિચારીને ફરતો હતો કે આની મોટી શાબાશી મળશે કે આવું સરસ મજાનું વેદ સાહિત્ય એક હાઈસ્કૂલમાં છે અને હું અત્યારે બી કદાચ કહી શકું કે કદાચ એક જ હશે. તમે તો સાંભળ્યું નહીં હોય કે કોઈ સ્કૂલની અંદર વેદ સાહિત્ય માધ્યમિક કક્ષાએ હોય, જે સ્કૂલોમાં ફિલોસોફી ભણાવાતી છે ત્યાં હશે, પણ ત્યાં સંકલિત તો મેં નથી જોયું. એને બદલે ઉલટું પીડ્યું. મને એવા રિમાર્ક્સ આવ્યા કે આ તો 8મા ધોરણ ને 9મું ધોરણ બે વર્ગો છે, ગ્રામ્ય સ્કૂલ છે, ને એમાં આવડું મોટું વેદ સાહિત્ય વસાવી અને આપણે પૈસાનો દુર્વ્યય કર્યો અને અમાન્ય કર્યું એ ખર્ચો, તો હું એને માટે ખૂબ લેડ્યો કે કોઈ મને દાદ આપતું નહોતું. એની પણ ઘણી મોટી મારા મગજ ઉપર ઇફેક્ટો આવી કે આ તો સાલું કેવી સિસ્ટમો કહેવાય, ભારતની અંદર કોઈ વેદ સાહિત્ય વસાવે અને એને ઓડિટરો અમાન્ય કરે તો એ તો બહુ મોટી વાત કહેવાય. પણ કંઈ કરી નહોતું શકાતું સિસ્ટમની સામે, એ પણ મેં સિસ્ટમનો પાર્ટ બનવાનું વિચાર્યું. એ મગજમાં આ બધી બેકગ્રાઉન્ડમાં ઇફેક્ટો ખરી ગઈ. અચ્છા, પછી એક ડીઓ આવેલા જે કઈ આવા પ્રો હશે એને હું બધાને મળ્યા રાખતો, એટલે મેં નહીં મળ્યો પાછો કે સાહેબ આવું તો થોડુંક હોય અમાન્ય થાય. તો એમણે મને પાછું સલાહ હતી કે તમે એક કુરાન લઈ આવો, એક બાઇબલ લઈ આવો અને સર્વધર્મ પુસ્તકાલય એવું કરીને લખીને મને રિપોર્ટ કરી દો, હું માન્ય કરી. પાંચેક વર્ષ નોકરી કરી, પણ એમાંથી શું થયું, મારું વાંચન પછી વિદ્યાર્થીઓને આ બધું અંદર એનો પરિચય કમસે કમ થાય, બાકીના વિષયો સાથે રહેતા રહેતા એને આવું બધું એવું બધા મગજમાં વિચારોને કારણે જે થતું હતું એ બધી માથાકૂટો ત્યાં બેઠો બેઠો કર્યા રાખતો હતો. એટલે એ જેવો એક ટર્ન આવ્યો જેને હું એમ કહું છું, જેમાંથી મારા માનસપટને એક ધક્કો લાગ્યો, એમાંથી એ દિશામાં પછી વાંચવું વિચારવું આવું અમલ કરવું આવું બધું થયું. તો બીજો એક તબક્કો આવ્યો 82, એ વખતે પણ ત્યાં સુધીમાં પાનસુરિયા સાહેબ હતા એક મારી સાથે, પછી નાકરાણી સાહેબની બે ભાઈ આવેલા, પછી તો 8, 9, 10 થઈ ગયેલું, ક્લાર્ક આવે, પટાવાળા, એવું બધું ફૂલ ફ્લેજ થઈ ગયેલું સ્કૂલ અને બધું ચાલતું હતું. ગામની અંદર નાની મોટી રાજકીય ખટપટો હતી ખૂબ અને એને કારણે એની ઇમ્પેક્ટ પણ પંચાયત સંચાલિત હોવાને કારણે અમારી ઉપર આવતી, અને એમાંથી પણ ઘણું બધું ત્યાં અમે કરતા હતા. પછી એ પહેલા વહેલા બધા પીરિયડ હતા જેમાં એકલા રહેવાનું, રસોઈ હાથે કરવાની ત્યાં કંઈ વ્યવસ્થા હોય નહીં, મને આવડે નહીં, એટલે એ સોલ્જરી હાલતી. પછી અમારે પાનસુરિયા સાહેબને બધું આવડતું હતું,
એટલે એ બનાવે શરૂઆતમાં, પણ પછી એને શરૂ કરી કે હું એકલો કઈ રસોઈયો થોડો છું, તમારે કામ કરવું જોઈએ ને, ભલે પ્રિન્સિપાલ હો. તો પછી વાસણ મારે સાફ કરવાનું, કે હું બનાવું તો સાફ તમે કરો, સાફ તમારે કરવાનું, તમને આવડતું તો હું કરતો હતો અને ચાલતું હતું, એમાં આનંદ આવતો હતો, બધો મજા કરતા હતા. પછી લગભગ 81-82 માં 77 માં હું ત્યાં જોઈન થયો હતો. આ બધું પછી મારે ગામ સાથે ખૂબ ગરોબો થયો, મતલબ ગામનું એક અભિનંગ જેવો થઈ ગયો હતો. એના બધા સારા માઠા પ્રસંગોમાં ગામની સાથે ગામના નાના મોટા પ્રશ્નોમાં રસ લઉં, ગાઈડ કરું, મદદ કરું, સંઘર્ષ કરું, એવું બધું સ્વભાવગત હતું, એ બધું ચાલુ થઈ ગયું હતું. અમરેલીમાં ઇન બિટવીન નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટેકાવાળી સરકારે મ્યુનિસિપાલિટીમાં ભાજપ, મારે શું થયેલું કે હું અમરેલી જે 6 ધોરણમાં આવ્યો ને ત્યારે દિલીપ સંઘાણી પણ 6 ધોરણમાં અમરેલી આવ્યો. ત્યારે અમને બેયને ટ્યુબલાઇટ થઈ 70મું વર્ષ ઉજવા, અને અમે ભેગા થયા 66 અને ત્યારથી આની એક પણ વખત ના ઉચાટ વગર નીકળશે. એક જ ક્ષેત્રમાં, એક જ વિધાનસભા વિસ્તારના અમારા બે ના ગામ, મારું ઈશ્વરિયા એનું માળેલા, બે અમરેલી તાલુકાના જ ગામ, એક જ વિધાનસભા ક્ષેત્રના ગામ, અને એક જ ક્ષેત્રમાં રહીને મેં બે પોલિટિક્સ કર્યું. હું ધારાસભ્ય થયો, એ ધારાસભ્ય હતા, એ સંસદ સભ્ય થયા, હું સંસદ સભ્ય થયો, એ ગુજરાતના મંત્રી થયા, હું ગુજરાતનો મંત્રી થયો, એ પ્રદેશની ટીમમાં હતા, હું પ્રદેશની ટીમમાં રહ્યો, હું કેન્દ્ર સ્તરે છું, એ પણ કેન્દ્ર સ્તરે. આટલી લાંબી પેર, એની અંગે પાછી રાજકીય ચર્ચા કરું ત્યારે પૂછજો, યાદ કરી હું એક પેરોની આપણી પાર્ટીમાં અમારા રાજ્યમાં એક જોડીઓ હતી રાજકીય નીકળ્યો છે વિશેષ, જોડી દઉં, કેશુભાઈ અને ચિમનભાઈ ની જોડી રાજકોટ લીડ કરતા હતા, એ પાકાભાઈ જોડી તરીકે જ કામ કરતા. બહુ ઓછા લોકો જાણે છે કે કેશુભાઈ જેટલું બોલતા એ બધું ચિમન કાકા ડાયરીમાં લખતા, કશું પણ એમ જેટલું કેશુભાઈ કોઈ નાની 10 જણની મીટિંગ હોય કે સભા હોય, 10 જણના ગ્રુપમાં બેઠા હોય કે ઘરે કોઈને બેહાડીને વાત કરી, ચિમન શુક્લ ન્યા હોય એટલે એને ડાયરીમાં લખેલું હોય. એવા એ ભાઈબંધ અને ફોલોઅર્સ એકબીજા બે હતા, એવી પેર કચ્છમાં હતી. અનંત દવે અને પુષ્પદાન કરી એ જોડી લાંબા સમય સુધી કચ્છની અંદર બે પાકા ભાઈબંધ અને બેના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કચ્છની અંદર એસ્ટાબ્લિશ થતી. જૂનાગઢમાં એક જોડી સૂર્યકાંતભાઈ આચાર્ય અને નરસિંહભાઈ પટિયા, જોડી કામ એ કરે એ વર્ષો સુધી પાર્ટીને જિલ્લામાં ઊભો કર્યો, સૌરાષ્ટ્રમાં પણ અશોક ભટ્ટ ને હરીન પાઠક ની જોડી બે ખાડિયા અને બે એ જોડી ઘણા લાંબા સમય સુધી ચાલી પાર્ટીમાં. ફકીરભાઈ ને કાશીરામભાઈ એ પણ એ સેટ સુરત નો, એ બે જોડી લાંબા સમય સુધી દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું. આવી પેરો એ વખતે જોડીઓના સ્વરૂપમાં, એમાં એક જોડી અમરેલીમાં જોડીઓમાંની એક જોડી આજે શકે છે.
એટલે એ અમરેલીમાં દિલીપભાઈ ડેવલપ થતા હતા ત્યારે હું પોલિટિક્સમાં સીધો નહોતો. ઓકે. પણ દિલીપભાઈ જન્મજાત નેતા હતા. અચ્છા. હા, એ સ્કૂલમાં નેતાગીરી કરતા હતા. હાઈસ્કૂલ લેવલે તો ફૂલ ફ્લેજમાં આવી ગયા હતા, જીએસ બીએસ બધું લડતા. અને એને કારણે ભાઈ એમને 74માં ઇમરજન્સીમાં એની ધરપકડ પણ થઈ, એને કારણે નેતાઓના પરિચયમાં આવી ગયા. અને પછી ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ ગયા. એટલે હું અનાયાસ એનો પાકો ભાઈ બંધ, એટલે એનો ટેકેદાર, એ મારું સ્ટેટસ. બરાબર. એટલે 82માં અમરેલીમાં જે ભાજપનું બોર્ડ આવ્યું, એ બોર્ડમાં મ્યુનિસિપાલિટીની અંદર પેધી ગયેલું ને જૂનું બધું વર્ષોનું શાસન, એને કારણે કર્મચારીઓ ગાંઠતા નતા અને કંઈ કામ નતા કરતા હરખું. તો એમાં એવો વિચાર આવ્યો, ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડી છે તો આપણો કોઈક જણ આવે તો આપણને સપોર્ટ મળે. એ ન્યાય એ ટીમે ક્યાંકથી વિચાર કર્યો કે રૂપાલા મારો છે, હું અમરેલીનો જ કાર્યકર્તા, પણ એ અમરેલીમાં નહોતો, હું અમાપુર હતો, 50 કિલોમીટર દૂર થાય, એટલે ડેઇલી ડે ટુ ડેમાં સાથે નહોતો રહેતો. તો મને બોલાવીને સમજાયું કે ચીફ ઓફિસરમાં એ વખતે તો કેડર હતી નહીં, બોર્ડને જ અધિકાર હતા બરાબર સિલેક્ટ કરવાના. હું આ પાડે તો અહીંયા તને બોલાવી, મારે એક બાજુ પેન્શનેબલ આ જોબ હતી, આચાર્ય સરકારી પેન્શનેબલ જોબ, એ છોડીને આ નગરપાલિકામાં જવાનું હતું. પણ એ વખતે મેં તમને કહ્યું ને એમ કોઈ ગાઈડન્સ માર્ગદર્શન કેરિયર આવું તેવું કંઈ હતું ને, તો જેમ ફોર્મ ઓલામાં ભરી આવ્યો હતા એમ આ લોકોએ આ પાડી ત્યાં આવી ગયો હાઈસ્કૂલમાંથી. એની જે અપેક્ષા હતી એ કરી દીધી, એને જે કંટ્રોલ કરવું હતું એ કરવામાં હું સફળ થયો હતો એવું મને કહેવામાં જરાય અતિશયોક્તિ પણ નથી ને કઈ. આજે પણ લોકો હજી યાદ કરે છે કે ચીફ ઓફિસર હું હતો અમરેલી, અને અમરેલીમાં કે મ્યુનિસિપાલિટી નોકરી કરતા હોય કે ચીફ ઓફિસરની કોઈ પણ સિવાયની પણ, અને પછી જાહેર જીવનમાં આવે એવું બની શકે નહીં, કારણ કે બહુ થોડા નિમ્ન કક્ષાનો વહીવટ હોય છે અને સંઘર્ષવાળો વહીવટ હોય છે. એટલે લગભગ આંખે થઈ જાય, અળખામણા થાય બરાબર. એને બદલે મારે માટે એ બેકગ્રાઉન્ડ ઉભી નહોતું, હું ચીફ ઓફિસર હતો ને જે કામ કર્યા હતા એ મારે માટે પોલિટિકલ કેરિયર માટે પોઝિટિવ બન્યું. ઓકે. એ પછીનો વિષય છે. પણ એ હું પછી ત્યાં ગયો, ને ત્યાં ગયો એટલે ત્યારે એ પછી જે આ એક મેં કહ્યું એવી થોટ પ્રોસેસ હતી, એમાં એક બીજી જે પ્લાનપૂર્વક નહીં મારા પ્લાનિંગથી નહોતી થઈ, પણ અન્યના પ્લાનિંગને કારણે મારી ઉપર એ બદલાવ આવ્યો અને મારો એક બીજો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એટલે હું શિક્ષક થયો, એમાં થોટ પ્રોસેસ વાળો એક ઝટકો આવ્યો હતો, પછી આમાં આવ્યો નગરપાલિકા. એટલે ભારતીય જનતા પાર્ટીના ડે ટુ ડે પોલિટિક્સ સાથે સીધો જોડા, અને દિલીપભાઈ પ્રમુખ બન્યા અમરેલી નગરપાલિકાના અને હું ચીફ ઓફિસર. એટલે અમે સત્તાવાર રીતે મિત્રો વહીવટી રીતે પણ ઓફિશિયલી જોડાણ, એ પ્રમુખ તરીકે અને હું ચીફ ઓફિસર. બરાબર. એમાં પણ એ વખતે ઘણા પાર્ટી લગત વિકાસ લગત નાના મોટા પ્રયાસો જે થવાના હતા એ કરેલા, જેમ કે અમરેલી પાણીની ભયાનક કટોકટી વાળું કામ. ભયાનક શબ્દ હું વાપરું, કટોકટી નહીં ભયાનક કહીશ તો તમને આશ્ચર્ય લાગે. હું ચીફ ઓફિસર તરીકે પાણી વિતરણનું જે ટાઈમ ટેબલ બનાવતો, તો એમાં 15 દિવસે 15 મિનિટ પાણી આપતો.
અમરેલીના ઘણા ગામની સ્ટોરી તો અમે પણ કરી છે કે જ્યાં લોકો દીકરી ન આપે, કેમ કે પાણી ન આવે. નહીં પણ 15 દિવસે 15 મિનિટ, એટલે સમજો કે પહેલી તારીખે તમને પાણી આપવાનું તમારા ટાઈમ ટેબલમાં આવે. તમે માણેકપરા વોર્ડમાં રહો છો તો તમને 15 મિનિટ એટલે 3:15 થી 3:30 સુધી પાણી આવશે, એવી તમને અગાઉથી જાણ અમે કરતા. અને એ તમે 15 મિનિટ માનો કે ક્યાંક આગા પાછા ગયા તો પહેલી તારીખ પછી 15મી તારીખે પાણી આવશે. 15 દિવસ વચ્ચે પાણી ના આવે એમ આપણા વ્યવસ્થામાં આજે આપણે એને વિચારી નથી શકતા. એ દિવસોમાં એ પદ ઉપર રહીને કામ કરતા હશું એ કેવી સ્થિતિ હશે. અત્યારે તો હું ચર્ચા કરું છું તો એ આઘાત લાગે એવી સ્થિતિ છે, અનુભવીએ છીએ. ત્યારે હું એને એક્ઝેક્ટ ફેસ કરતો હતો. ઉનાળાના દિવસો શરૂ થાય એટલે એક પણ દિવસ એવો ન હોય કે અમારી કચેરી સામે માટલા ફોડનો કાર્યક્રમ ના હોય. એટલે આપણને અમને એવું લાગતું હતું કે કેમ નથી કોઈ આવ્યા. અચ્છા, જો માટલા ફોડવા ન આવે તો કેમ આજે કોઈ નથી એમ આપણેથી પૂછાય. કારણ કે એક કરતા વધારે કાર્યક્રમ થતા ડેઈલીના ટોળા આંદોલન ઓળીયા જવાનું અને મળવાનું. તો આજે તમને જોડી દઈશું રખવાનું અધિકારીઓને એની હાજરી. પછી પાછા અધિકારીઓ કે ઠીક છે સાહેબ કરી આવીશું આવું. પણ એ વખતે અમે પ્રયાસો કરેલા વરૂડીની અંદરથી બાજુનું ગામ ત્યાં પાણીનો પેલું તળ પાણી હારા હતા તો ત્યાંથી મશીનો મૂકીને પાણી પમ્પિંગ કરીને અમરેલીના વોટરવર્ક્સમાં નાખતા. અમરેલીના પાદરમાં નદી છે ઠેબી, એમાં બોર કરાવીએ એને એમ કરીને એના પાણી પમ્પિંગ કરીને નાખવાની કોશિશ કરતા. ધારી ડેમમાંથી અમે પાઇપલાઇન નાખી અને અમરેલી માટે પાણી લાવેલા અને એનીથી પાણી પુરવઠો આપવાની કોશિશ કરતા હતા. પણ એ રસ્તામાં બધા ખેતરો આવે ને લોકો તોડી નાખે પોતાના ઉપયોગ માટે. અમને બીજે ત્રીજે દી ખબર પડે કે ક્યાં તૂટ્યું છે. પહેલાં પાણી આવતું બંધ થાય એનું રિપોર્ટિંગ થાય, પછી તાંચા સાધનો મ્યુનિસિપાલિટી પાસે એક જીપ હતી તો એ લઈને કોઈક અધિકારીઓ કે પદાધિક પ્રમુખ સાહેબ કે એ ક્યાંક ગયા હોય તો એને મળે નહીં તો એ વળી માગેલું વાહન લઈને જાય ને ટેમ્પડું લઈને જાય ને તો બે ત્રણ ગામમાં જોઈને આવે તો જ્ઞાત કાંઈ છે નહીં. 50 કિલોમીટર થાય અને એ બધું આડો રસ્તો એટલે ખૂબ મોડું થતું હતું. એટલે અઠવાડિયે તો ખબર પડે કે ભાઈ ફલાણા ગામની સીમમાં પાણી તોડી નાખી છે. વળી પાછા ત્યાં જાય તો ગામવાળા ગરવા દે નહીં કે અમારું ખેતર બગાડ્યું છે નામ ને તેમ ને લાવો એને હમું કરવાના પૈસા એવી બધી માથા કૂટો. એટલે એનો કોઈ એ યોજનાનો કોઈ ઉપયોગ આમ અમે સારી રીતે નહોતા કરી શક્યા. તો સ્મરણો આવા બધા પ્રયાસો ચાલતા હતા સચ ટાઈપ ઓફ. એ પરિસ્થિતિમાં અમે 5 વર્ષ ત્યાં નોકરી કરી. પછી મારો મેં તમને પહેલા કહ્યું ને કે મારો જોબ કરવાનો નેચર નહોતો પણ પરિસ્થિતિ જતી આપણે કઈ શું તો હું સૌથી મોટો હતો પરિવારમાં ધંધો કરવાનો વિચાર આવ્યો. હા એ જ કહું છું કે એટલે પછી મેં જોબ માંથી રાજીનામું આપ્યું. દિલીપભાઈ મનાવવા પીડ્યા હતા, સ્વીકારતા નહોતા. પ્રમુખ હતા, રાજીનામું આપ્યું. પછી એ તબક્કે મારી પાસે તો કોઈ બીજું પ્લાનિંગ તો હતું નહીં. અમરેલીમાં આવી ગયો તો ચીફ ઓફિસર તરીકે એટલે વળી ઈશ્વરિયા જ પરિવાર સાથે અમારું હાલતું હતું. તો એ વખતે મેં પછી નોકરીને બદલે વ્યવસાય કરવા માટેનો પ્રયાસ કરેલો. મારા એક મિત્ર મુંબઈ હતા અને એને કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટરેસ્ટ હતો. એટલે એ વખતે એણે મને એવું કહેલું કે જો આ ટ્વિસ્ટિંગનું ને એવું આપણે અહીંયા અમરેલી થાય તો કરીએ. બરાબર, આ જય શ્રી કૃષ્ણ પછી કરું. તો એમણે ક્યાંકથી જૂની ઇન્ડસ્ટ્રીઝ બંધ હશે એનો બધો સામાન ખરીદી લીધો અને મારી યારે આવીને એવી વાત કરી કે તમે જો અહીંયા સંભાળતા હો તો આપણે પ્રયાસ કરીએ. એટલે એ મેં એક સત્તાવાર રીતે વ્યવસાય કરવા માટેનો પ્રયત્ન કર્યો, પ્રયાસ કર્યો.
એના પરમિશનો, એને માટે જમીન ગોતવી, લાઇસન્સિંગ કરવું, આવું બધું મસ્તો હતો એટલે બધું. પણ એને અમે એસ્ટાબ્લિશ નહીં કરી શક્યા. એ કારણો તો અત્યારે એટલા બધા સ્પષ્ટ નથી, પણ સમાવ એનો ઇન્ટરેસ્ટ પણ બદલાણો હશે. મેં મહેનત તો ઘણી કરી હતી, બધું ભંગાર ખૂબ ભેગો કર્યો, ત્યાં એ બધો સામાન ઉતાર્યા, ચડાવ્યા, લેથ ને એની બધી મશીનરી, ટ્રકોના ટ્રકો આવેલા. પણ એ પછી એને અમે આમ એક્ઝેક્ટ પાછું સેટ કરી અને ચાલુ નહોતા કરી શક્યા. બરાબર. એ તબક્કે જે પાછું વાઇન્ડ અપ થઈ ગયું હતું અને ફરીથી પછી એને એ પાછું મંગાવી લીધું હતું. મેં એનું જે કર્યું હોય તે પછી પાછું મારા સ્મરણમાં એણે શું કર્યું એ નથી ખબર, પણ એનો એક સત્તાવાર પ્રયાસ કર્યો હતો. વળી પાછો મને આ બધા મિત્રોએ આગ્રહ કરીને ગર્લ્સ હાઈસ્કૂલમાં નિમણૂક કરી પડી. એટલે પાછા શિક્ષકમાં આવ્યો. શિક્ષકમાં આવ્યો એટલે પ્રિન્સિપલથી બિઝનેસ કર્યો, પાલિકામાં ગયા, પછી બિઝનેસ કર્યો અને પાછા પ્રિન્સિપલ બન્યા અમરેલી ગર્લ્સ હાઈસ્કૂલ. બરાબર. એ અમારી નગરપાલિકા સંચાલિત જ હતી અને એમાં આચાર્ય કોઈ આવતા નથી, એટલે ત્રણેક વખત પ્રયાસ હું જતો ચીફ ઓફિસર ત્યારે અમે જ કરેલા. બરાબર. નહીં ભરતી થવાને કારણે મેં પુરુષ તરીકેની પરવાનગી માંગી, પણ એ પરવાનગી મેં તો એઝ અ ચીફ ઓફિસર માંગેલી વ્યવસ્થાના ભાગરૂપે, કે ભાઈ અમને પુરુષથી ભરવા દો. રાજ્ય સરકારે પરવાનગી આપેલી પુરુષથી ભરો, નથી આવતા. ત્રણ ચાર પ્રયાસો કરેલા, કોઈ મહિલા આવતી નહોતી નગરપાલિકાને કારણે મૂળ તો. એટલે પુરુષની જે પરવાનગી આવેલી એ પાછી હું એમાં ફિટ થતો હતો, મારો જૂનો આચાર્યના અનુભવના ના હતા, અને મેં એમાંથી રિઝાઇન કરી દીધું હતું. એટલે મારી એમાં નિમણૂક કરી, પણ એ મારી નિમણૂક થયા પછી પાછો એનો વિવાદ થયો અને એને કોર્ટમાં પડકાર આવ્યો અને હાઈકોર્ટે એને રદ કર્યો મારી એ નિમણૂક. એ દરમિયાન કંઈક 1.5 વર્ષ મેં ત્યાં કામ કરેલું. બરાબર. એ પછી મારી આ નોકરીની યાત્રા પૂરી થઈ. પછી મેં એમાં પ્રયાસ પણ નહીં કર્યા કોઈ, અને પછી કંઈ વિચાર્યું નહીં, અને પછી સીધા રાજનીતિમાં. એ કાળ જ્યારે પૂરો થયો અને પછી મારી પાસે જ્યારે કંઈ કામ નહોતું, પાછો હું ફ્રી થયો હાવ, એટલે પાર્ટીએ મને જિલ્લા ભાજપનો પ્રમુખ બનાવ્યો સીધો 88માં. 82માં હું આવેલો, 87, પછી આ વર્ષ 1.5 વર્ષ સ્કૂલ વાળું થયું છે એ બધું થઈને 88માં મને જિલ્લા ભાજપનો પ્રમુખ બનાવ્યો. એટલે વળી પાછો હું એ હરણે ચડ્યો ત્રીજો તબક્કો. અને હાઈસ્કૂલની અંદર, નગરપાલિકાની અંદર અને માધ્યમિક શાળાની એ જે મને કામકાજના અનુભવો, હાઈસ્કૂલની અંદર મેં તમને એક અમથું ઉદાહરણ આપ્યું લાઇબ્રેરીનું, પણ એ સિવાય પણ વર્ગ વધારાના, વર્ગ ઘટાડાના, ભરતીના, આ બધા ગ્રામ્ય સ્તરે બહુ મોટા પ્રશ્નો હોય છે જેની આમ સામાન્ય ચર્ચા નથી થતી હોય અને એની ખૂબ મોટી અસરો હોય છે. એ બધામાંથી મારે પસાર થવાનું થતું. પછી નગરપાલિકામાં આવ્યો તો પ્રત્યક્ષ બધા ઇસ્યુ, પાણી, સફાઈ, ભરતી, આંદોલનો, જકાત, એ વખતે જકાત મોટો માથાન દુખાવો રહેતી અને વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો ની હારે ઝઘડા, અધિક અમારા નાકા કારકુનોના ને એ બધા ઇસ્યુઓ ખૂબ આવતા હતા. મકાનોના બાંધકામ, રજા ચીઠીઓ, આ બધા એકદમ નાના નાના પણ પાયાના બધા કામો હોય અને એ બધા પ્રશ્નોમાં પ્રત્યક્ષ રીતે મારે પસાર થવાનું છે અને ખૂબ બહુ મોટા પીઠબળ વગર એને હલ કરવાનું આવતું હતું મારા પાસે. દાખલા તરીકે આમાપુર હાઈસ્કૂલમાં વર્ગ બંધ થવાની નોબત વગડે તો એમાં મને કોઈ મદદ કરનાર નહોતું, એ મારે જેની મંજૂરી લાવવાની, મારે જેની ક્ષતિપૂર્તિ કરવાની, એ ઇસ્યુમાંથી મારે જ પસાર થવા, એનું એક ખૂબ મોટું અનુભવનું ભાથું મારા પાસે આવ્યું.
આ ત્રણ ટુકડાના કામકાજ કરી ગયા. પછી હું આમાં આવ્યો એટલે મને ઘણી બધી વહીવટી બાબતો આજે પણ જે ઉપયોગી થાય છે એ આમાંથી બેઝિક મારામાં આવે. બરાબર. એક્ઝેક્ટ એક્સપિરિયન્સ જેના પાયાના દાખલા તરીકે ચીફ ઓફિસરની કેડર અત્યારે છે એ બનાવવામાં સરકારમાં અમે હતા ત્યારે મેં એમાં ખૂબ કોન્ટ્રીબ્યુટ કર્યું હતું, કારણ કે મેં એઝ એ ચીફ ઓફિસર કામ જ કરેલું હતું એટલે મને ખબર જ હતી ત્યાં શું થાય છે. એક્ઝેક્ટ જ ખબર હતી ઠરાવ બુકનો અમે કેવો ઉપયોગ કરતા હતા, કેવી રીતે મિનિટ્સ બુક ખુલ્લી રાખીને આ બોર્ડથી ઓલા બોર્ડ સુધી એને લેખા રાખતા હતા, જે કંઈ એમાં બધું આવતું હતું એની બધી પ્રક્રિયાઓ વહીવટી માંડી ખર્ચાથી માંડીને બધી. એને કારણે ભારતીય જનતા પાર્ટીમાં પણ મને એક અનુભવી માણસ તરીકે વહીવટી અનુભવી તરીકે કામ કરવાનો અવસર મળ્યો. અને આ બે ત્રણ તબક્કામાંથી પસાર થયો ને એટલે ગ્રામ્ય જીવન, શહેરી જીવન, મારું પોતાનું ગ્રામ્ય ઉછેર, ખેતીવાડીનું મારું પારિવારિક બેકગ્રાઉન્ડ, આ બધાથી એની 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 વચ્ચે રહીને જ હું તો મોટો થયેલો. હું તો ભણ્યો ત્યાં સુધી સિમમાં, અમારે સિઝન હોય એટલે ખેતીમાં કામે જતા જ હતા રેગ્યુલર કોર્સમાં. એમ કરતા કરતા હું અહીંયા પાર્ટીમાં આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી બહુ હજી નેપથ્યમાં. અમારે દિલીપભાઈ પહેલી વખત 85માં ધારાસભ્ય થયા, એ પહેલી ચૂંટણી 80માં લડ્યા હતા ત્યારે હું એનું ચૂંટણી કાર્યાલય સંભાળતો હતો 80માં, પણ ત્યારે હું નોકરી કરતો આમાં. પછી 82માં હું અહીંયા આવ્યો, પછી એ 85માં લડ્યા અને જીત્યા. ત્યારે ત્યાં સુધીમાં જે ફેરફારો પોલિટિકલી આવ્યા હતા ત્યારે 11 ધારાસભ્યો હતા પાર્ટી ખાલી, એટલે રાજ્યમાં પણ કઈ વધારે મોટો દબો દબદબો પાર્ટીનો નહોતો. એવા સંજોગોમાં અમે ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું કામ કરવાનો મને મોકો મળેલો. પણ એક સવાલ પૂછું છું કે તમારા ભાષણો એકદમ તડપડી ભાષામાં ને લોકોને તમે લોકોને કલાક સુધી બાંધીને રાખો, એનું કારણ તમારું રીડિંગ ને એ બધું હતું? એ મૂળ રીડિંગ, રીડિંગ ને કારણે કન્ટેન્ટ થી હું રીચ. એટલે મને જે વિષય હાલતો હોય એને અનુરૂપ ઉદાહરણો મુદ્દાઓ એ વાતાવરણમાંથી મળે. અને એ પછી આ પાર્ટીમાં હું આવ્યો ને ત્યારે પાર્ટીને પણ નવી દિશા આપવાનું એક સરસ કામ થયું. પહેલી વખત એ વખતે નરેન્દ્રભાઈ પણ જનરલ સેક્રેટરી તરીકે ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાણા, સાહેબ પણ 88માં જોડાયા હતા પાર્ટીમાં જોડાણા, અને સંગઠન મહામંત્રી તરીકે એણે પાર્ટીને સંગઠિત કરવા માટેની શાસ્ત્રીય પદ્ધતિ શરૂ કરી. એટલે રેકોર્ડ જે ઉપર આજે સાહેબ હવે તો ડિજિટલ ને ઓનલાઈન ને ત્યાં પહોંચ્યા આપણે, પણ એ પ્રારંભિક અવસ્થામાં એમણે આપણા સંગઠનને રેકોર્ડથી મજબૂત કરવા માટેનું મોટો પ્રયાસ કર્યો. અને પહેલી વખત ચોપડા જિલ્લા સ્તરે પહોંચાડવાનું કામ સાહેબે કરેલું. મને સ્પષ્ટ યાદ છે કે મોદી સાહેબ અને એની સાથે અમિતભાઈ યુવા મોરચાના પદાધિકારી તરીકે અમારા જિલ્લામાં મોટા મોટા લેજર આપવા માટે આવેલા, અને એ કેમ લખવા કેમ ભરવા એનું અમને બધાને 8-10ની ટોળીને બેસાડીને એનું સમજણ પાડે કે આ ચોપડાઓમાં આવી આવી રીતે વિગતો ભરવાની છે અને સંગઠનને આવી રીતે ગઠિત કરવાનું, બૂથ આવી રીતે બનાવવાના. ત્યારે બૂથ એકમ નહોતું, ત્યારે ગામ એકમ હતું, એ ગામમાં આટલા મિનિમમ નોંધવા છે. બરાબર. એટલા મિનિમમ નોંધાય છે તો તમારો તાલુકા એ ચૂંટાયેલો બની શકે. 50% કરતા વધારે તાલુકા ચૂંટાયેલા બને તો જિલ્લો ચૂંટાયેલો બની શકે. અને હા, એ પ્રોસિજર એમણે સાહેબે શરૂ કર્યું અને એનું એ બહુ પાકા પાયે ઓબ્ઝર્વેશન કર્યું હતા અને
એનું મોનિટરિંગની સિસ્ટમ પણ એ વખતની એની ટીમમાં કરતા હતા, એ અમારે ત્યાં આવતી હતી એટલે મને ખબર. અને મેં આપને કહ્યું ને કે હું જિલ્લા ભાજપનો પ્રમુખ બન્યો, એની આ સંગઠનની પ્રક્રિયા પૂરી કરવા માટે પ્રદેશના નિરીક્ષક તરીકે મોદી સાહેબ સ્વયં આવેલા, એમણે ચૂંટણી કરેલી હેન્ડલ અને મને ચૂંટાયેલો ઘોષિત કરેલો જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે. હા, એ મીટિંગ મને યાદ છે. એ વખતે સાહેબે જે અમને બધાને જિલ્લાવાળાને બેહાડીને આપેલા બૌદ્ધિકો યાદ છે. અમારા રેકર્ડની અંદર એમની સહીઓ હશે, એ જૂના ચોપડા હશે, તો એમણે તપાસ્યું હતું બધું. અને એ બેઝિક સંગઠન ત્યારથી કેમ કરવું, શું કરવું, એ પણ મારા મગજ ઉપર પણ એની મોટી એક અસર પડેલી, જેને પછી મેં નીચે સુધી અમલમાં લાવવાનો. અને એ અમરેલી જિલ્લાની સંગઠન પાંખ ચૂંટાયેલી વ્યવસ્થિત પાર્ટીના નોર્મ્સ પ્રમાણેની, એવો હું પહેલો પ્રમુખ હતો. ત્યાં સુધી અમારી પાસે શાસ્ત્રીય નહોતું, એટલે નિયમ પ્રમાણે પછી એડહોક જેની પાર્ટી નિમણૂક કરતી ને એ ચાલતું હતું. પણ એ બધું વ્યવસ્થિત કરી અને અમે ચૂંટાવવાનું એ સૌભાગ્ય મને મળે. પછી પાર્ટીનું ચાલુ કર્યું છે તો હજી તમે પૂછો ત્યાં સુધી હાલે. સવાલ મને એ પણ ઉદ્ભવે છે કે આટલા બધાની વચ્ચે ક્યારેય તમારા પત્ની તમારી પાસે એક્સપેક્ટ નહોતા કરતા કે ભાઈ તમે આ બધે ફર્યા કરો છો, તમે ઘરમાં રહો. હા, રિયા પૂછી લો ને લાગણે કે છે. એક્સપેક્ટ તો કરતા હતા પણ એને અમે ટાઈમ નહીં આપ્યો, પરિવારને પણ ટાઈમ નહીં આપ્યો અને પત્નીને પણ ટાઈમ એ સ્વીકારવામાં જરાય એટલો સોચ નથી. પણ જે કામ કરવાનું હતું એને મેં પુષ્કળ ટાઈમ કરી દીધું. કોશિશ કરું હવે કોમ્પન્સેટ કરવાની. તમારે બા બાપુજી કઈ કહેતા નહીં? ના, મારા પપ્પા તરફથી તો મને બિલકુલ આઝાદી. અચ્છા. અને બા તો એકદમ અજય પણ એનો એકદમ લાડકા દીકરા તરીકે રાખે. અને એને કોઈ દિવસ કોઈ કમ્પલ્શન મારી ઉપર નહોતું કદી. બાએ એક વખત મને, હું કોલેજ કરતો તો એ વખતે મારી ઈચ્છા એરફોર્સમાં જવાની. અચ્છા, ત્યારે એરફોર્સમાં જવું. સાયન્સ હતું ને એટલે એ વખતે લેતા. એનું મારે ઇન્ટરવ્યુ પણ આવેલું બોમ્બે આવે. એટલે આ બોમ્બે તો એમને જવાય નહીં ઘેરે કીધા વગર. એટલે ઘેરે જાણ કરેલી ત્યારે ભાઈ ના પાડી હતી અને હું ન માનું એટલે મામાને બોલાવીને મને રોકેલો. અમરેલી ભાજપમાં, કારણ કે ભાજપનું એપી સેન્ટર ગણાતું હતું અમરેલી એ વખતે, તો આ આખું કઈ રીતે પરિવાર અને રાજનીતિ ને કઈ રીતે પછી બેલેન્સ કરતા હતા તમે? નહીં, એમાં મારે પરિવારને બેલેન્સ કરવા માટે શ્રમ નહોતો કરવો પડ્યો, એ પરિવારની ઉદારતા. પરિવારના લોકોએ સ્વીકારી લીધેલું એટલે એ લોકો મને એક તરફી આઝાદી પણ આપતા હતા અને મદદ પણ કરતા હતા. અપેક્ષાકૃત મારી ઉપર કદી કોઈ પણ પ્રકારનો બોજો પરિવારવાળાએ નથી કરતો, ન તો એને ચલાવવા માટેનો, ન તો એના કોઈ કામકાજ માટેનો કોઈ પણ પ્રકારનો બોજ પરિવારવાળાએ મારા ભાઈઓથી માંડીને મારા ધર્મપત્ની કે બાળકો કોઈએ મને ક્યારેય બોજ બનવા માટે ની મને મારી કોઈ ઘટના મારા. અચ્છા, કારણ કે એ વખતે તો એવું લોકો એવું કહેતા કે રાજનીતિમાં ન જવાય ને રાજનીતિ ન કરાય ને. પણ એ એટલે એ મને મારું સૌભાગ્ય છે આજે છે. મારાથી બે નાના ભાઈ એટલે એમણે પરિવાર સંભાળ્યો, ખેતી સંભાળે, કુટુંબ સંભાળ્યું. એમણે કોઈ દિવસ મને પૂછ્યું નથી. આજે પણ જોઈન્ટ ફેમિલી માં છે બે ભાઈ સાથે, ત્રણેય ભાઈ અમે ભેગા છીએ. કારણ કે અત્યારે લોકો છે ને જોઈન્ટ ફેમિલીને પ્રિફર નથી કરતા એકલા રહેવાનું. જોઈન્ટ ફેમિલીના તમને શું લાગે કે એ તાકાત છે બેઝિક મારી? તો મારું તો જોઈન્ટ ફેમિલી ના હોય તો હું તો કદાચ આ રાજકીય ક્ષેત્રે કામ પણ ના કરી શક્યો. જોઈન્ટ ફેમિલીને કારણે જ મારી કુટુંબ તરીકેની જવાબદારીઓ સમજો કે 88 માં હું ઉભરી થયો, મારે ગમે ત્યાં બીજે કંઈક
કામકાજ માટે લાગવું જ પડે, ઘરની ખેતીવાડી હતી એને સંભાળવી પડે, એ પરિવારે મારી ઉપર આવવા જ નહીં દીધું જેને કારણે હું આ કરી શકું. મારા જાહેર જીવનમાં સૌથી મોટો કોન્ટ્રીબ્યુશન એ લોકોએ મને મુક્ત રાખ્યો અને મારી ઉપર બોઝ નહીં પડવા દીધો, એ મુખ્ય કારણ છે. અને આજે જે લોકો છે, જે લોકો પ્રિફર નથી કરતા જોઈન્ટ ફેમિલી, એ લોકોને શું કહેશો તમે? મારો બહુ સ્પષ્ટ મત છે, હું તો આ સિવાયના અનેક પ્લેટફોર્મ ઉપરથી પણ કહું કે કુટુંબ જે છે, આપણો પરિવાર, એ ભારતીય સંસ્કૃતિની માનવ જાતને અને વિશ્વને અણમોલ દેણ છે. એ બેઝિક આપણી સામાજિક તાકાત છે. જો તમે સંયુક્ત પરિવારના સભ્ય હો અને તમે વિભક્ત કુટુંબના સભ્ય હો, એ બંનેની તુલના જ ન થઈ શકે. સંયુક્ત કુટુંબવાળો માણસ એ ખુમારીથી પોતાની મરજી મુજબ આગળ વધી છે, જો એને કુટુંબ, કારણ કે એને એક મોટી તાકાત હોય છે. મારો પરિવાર છે ને, મને ઘરની ચિંતા નથી, મારે ખેતીની ચિંતા નથી, મારા પરિવારની મારે ચિંતા નથી, કારણ કે સંયુક્ત કુટુંબ એટલે જવાબદારીઓ શેર થાય. પ્લસ સંયુક્ત કુટુંબને કારણે તમારી કેટલીય બાબતો એવી હોય છે કે અનાયાસે સરસ રીતે પાર પડતી હોય, પ્રસંગો હોય, આવરણો હોય, જે કંઈ હોય તે એકની ઉપર આવે જ. જ્યારે તમે વિભક્ત કુટુંબમાં હો તો માથું દુખે ને તોય તમારે નિયમ કરવું પડે, અને પેલી ગમે તેવડી ઘટના આવી હોય તો એ કુટુંબ શેર કરતું એને એનો અહેસાસ. હું તો એમ માનું છું કે અંદર રો તો જ થઈ શકે. એક બીજી વસ્તુ મેં માંગ કરી છે, તમે 365 દિવસ બાજરીના રોટલા જ ખાઓ છો. પહેલેથી જ આપણી તો પરંપરા હતી અને હવે તો હું ખાઉં છું, એ તો મારા માટે એક આદત, તમે તો ગણાવી શકો. પણ હવે તો આપણા એ બાજરાને શ્રી અન્નનો દરજ્જો મળ્યો અને એ વાતને આખી દુનિયાએ માનવાનું નક્કી કર્યું. મિલેટ યર ઉજવાય છે અને મોદી સાહેબે વિશ્વને જે બે બાબતો તરફ પ્રેરી, દુનિયાને, ભારતના નેતા તરીકે યોગ દિવસ એમણે આખી દુનિયાને આપ્યો અને આખી દુનિયાએ સ્વીકાર્યું, એવું જ આ બીજું ભારતના પૌષ્ટિક આહારને વિશ્વના મંચ ઉપર પ્રસ્થાપિત કરવા માટેનો એમણે પ્રયાસ કર્યો અને વિશ્વએ એને મિલેટ યર તરીકે ઉજવવા માટેનું નક્કી કર્યું. આજે શ્રી અન્નના કન્સેપ્ટને કારણે આપણા આ જાડા ધાન્યને, એની ગુણવત્તાને દુનિયાએ માન્ય કર્યું. એટલું જ નહીં, એનું માર્કેટિંગ ફરી ગયું. અને તમને કહેતા મને ગર્વ થાય છે કે આ જાડુ ધાન જે આપણું છે એ વર્ષા આધારિત ખેડૂતો પકવે છે. જે નહેરના કે કૂવાના કે પંપના બોરથી જે પાણી થાય છે ખેતીવાડી, એ ખેડૂતો નથી કરતા. મોટાભાગના ખેડૂતો વર્ષા આધારિત ખેતી જે કરે છે એ આ ધાન પકવે છે. અને એ ખેડૂતોના આ ધાનને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરવા માટેનો આ બહુ મોટો નિર્ણય આપણા પ્રધાનમંત્રીશ્રીએ કર્યો અને દુનિયાએ એને સ્વીકાર્યો. એટલે એક વાત એ પણ આપણે ગર્વભેર કહેવી જોઈએ કે આપણા વડીલોએ પરંપરાથી જે આપણને ખોરાક ખવડાવતા હતા અને આપણી ટ્રેડિશનમાં જે હતું એ વૈજ્ઞાનિક હતું. ના પણ એ જ વાત તમે મને પહેલાં કીધી કે સાચું અને સારું. હા, કે જે ધાન આપણે રોટલા ખાઈએ છીએ એ એકદમ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું હવે, અને હવે દુનિયા એને સ્વીકારે છે. કારણ કે પહેલાના જમાનામાં તો આટલા બધા ચટકારા નહોતા, અને એને લીધે સાદુ અને સાત્વિક ખોરાક ખાવાને કારણે આપણા વડીલો તંદુરસ્ત જીવન 100-100 વર્ષનું જીવતા હતા. ફરી મળીશું, ફરી કોઈ વખત પાછા બેસીશું અને આપ અમરેલી પધારો પાકું, અને ત્યાં અમે આપણા અમારા ગામમાં બેહીને બીજી વાતો કરીશું પાકું. અને મને બહુ મજા આવી કારણ કે જૂની જૂની વાતો સાંભળવાની.